गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण 11 विषय समाजशास्त्रनी अंदर प्रकरण नंबर 2 समाजशास्त्रना मूलभूत ख्यालोनी चर्चा करी। अगाउना आपणे 2 पीरियडनी अंदर समाजशास्त्रनी अंदर समाजशास्त्रना समाज एटले शुं, समाजना लक्षणो जोया, समाजनी व्याख्या जोई अने समुदाय अने समुदाय साथे जोडायेली केटली समाजनी बाबतोनी आपणे चर्चा करी। सामान्य रीते समाजनी अंदर समुदाय, समूहो, मंडळो, वर्ग, ज्ञाति, सामाजिक दर्जाओ आ बधी बाबतो संकळायेली होय छे। आजे आपणे एवुं ज आगळ केटला टॉपिकोनी चर्चा करीए के जे समाजमां जोवा मळे छे अने समाज साथे रहीने આંતરક્રિયાઓ પણ કરે છે। એની અંદર આપણે પહેલી વાત કરીએ તો સામાજિક સમૂહ। સમાજની અંદર જ્ઞાતિ સિવાય પણ કેટલાક સામાજિક સમૂહો આપણને ત્યાં જોવા મળતા હોય છે। સામાન્ય રીતે એવી બાબત કહી શકાય કે ભાઈ સમાજ એ સમૂહોમાં બનેલો, આમ તો પહેલો સમાજ માનવ સમૂહ દ્વારા જ બનેલો હોય છે, એટલે આપણે સમાજની અંદર સમૂહો મોટા પ્રમાણની અંદર જોવા મળે છે। તો આજે આપણે એની ચર્ચા કરીએ કે ભાઈ માનવ સમાજના ઉદ્ભવથી શરૂઆત કરી વર્તમાન સુધી જોઈએ તો માનવીઓ હંમેશા સમૂહમાં જીવન જીવે છે। પહેલી બાબત કે ભાઈ જ્યારથી સમાજની શરૂઆત થઈ ત્યારથી લઈ અને અત્યાર સુધીના સમયગાળાના દરમિયાન જોઈ લઈએ સમાજ તો માનવીઓ હોય સમૂહમાં પોતાનું જીવન ગુજારતા જોવા મળે છે। પ્રાથમિક અવસ્થામાં પ્રથમ કે ભાઈ આદિ આપણે અગાઉ સમાજની ઉત્પત્તિ વિશે વાત કરી હતી એના અનુસંધાનમાં જોઈએ તો કે ભાઈ પ્રાથમિક અવસ્થામાં શિકારની પ્રવૃત્તિ એ સમૂહમાં કરતો હતો, કે આદિમાનવની વાત કરી છે કે ભાઈ ક્યારેક એકલો જોવા શિકાર કરવા માટે એકલો ન જતો પણ એની સાથે કેટલાક વ્યક્તિઓ પણ જોવા મળતા હતા। તો ભાઈ આદિકાળમાં સામાન્ય રીતે માનવી એકલો એકાંતમાં રહેતો નથી। તમે જુઓ દાખલા તરીકે સમૂહની વાત કરીએ તો ઘરમાં કોઈ એ વ્યક્તિ રહેતો નથી, પરંતુ ઘરની અંદર માતા પિતા પુત્ર બરોબર એની પુત્રી દાદા દાદી આ બધા જ લોકો સામાન્ય રીતે સમૂહમાં રહેતા જોવા મળે છે। ગમે જબરલેસ કોઈ વ્યક્તિ એ એકાંતમાં રહેતો હશે પણ માનવ સમાજ એ હંમેશા સમૂહમાં જોવા મળતો હોય છે। સામાન્ય રીતે વાત કરીએ તો જૂથની અંદર અથવા સમૂહની અંદર કુટુંબ હોય, મિત્ર જૂથ હોય, પડોશી જૂથ હોય, રાજકીય જૂથ હોય, ધાર્મિક સમૂહ હોય અથવા તો સામાજિક સમૂહમાં વ્યક્તિ પોતાની રીતે આ બધી બાબતોની અંદર જુદી જુદી જરૂરિયાતોની પૂર્તિ માટે એ સામૂહિક ભાગીદારી ભજવતો હોય છે। સામાન્ય રીતે કે ભાઈ કુટુંબથી લઈ મિત્ર જૂથ હોય, રાજકીય કોઈ બાબત હોય અથવા તો ગમે તે હોય એ એક વ્યક્તિ કોઈ પણ કામ કરી શકતો નથી, દરેક વ્યક્તિ એ સમૂહની અંદર પોતાનું જીવન ગુજારતા હોય છે, પોતાના કાર્યની માટે અથવા તો પોતાના કામને સંતોષ પરિપૂર્ણ કરવા માટે એક વ્યક્તિ બીજા વ્યક્તિની મદદ લેતો જોવા મળે છે। એટલે સમાજની અંદર એ સમૂહ સૌથી મહત્વનું ગણવામાં આવે છે। સામાન્ય રીતે કે ભાઈ એક ઉદાહરણ લેવું હોય તો આપણે લઈ શકીએ કે ભાઈ શિક્ષણની જરૂરિયાતની પૂર્તિ માટે વ્યક્તિ સાથે વર્તમાન શિક્ષણ લે છે એ જ બસમાં સહપ્રવાસી સાથે પણ મુસાફરી કરે છે, એમ વિવિધ પ્રકારે વ્યક્તિ જે તે સમૂહના સભ્ય બની પોતાની રોજિંદા પ્રવૃત્તિઓ કરે છે। અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે ભાઈ સમૂહ સમાજની અંદર સમૂહ કઈ રીતે કાર્ય કરે છે, તો એમ એક ઉદાહરણ આપ્યું છે ગમે તે વ્યક્તિ એક વર્ગખંડની અંદર અભ્યાસ કરે છે એની સાથે બીજા કેટલાક વ્યક્તિઓ પણ અભ્યાસ કરે છે, એથી બહાર નીકળે તો મિત્ર સર્કલનો પણ સમૂહ જોવા મળે છે અને અપડાઉનના સમયે બસમાં અથવા તો કોઈ બીજી ટ્રાવેલિંગમાં પણ એના મિત્ર સમૂહની અંદર જ જોવા મળે છે। એટલે અહીંયા કહી શકાય કે ભાઈ વ્યક્તિ જ્યારે સમજણ આવે ત્યારથી અત્યાર સુધીની અંદર વ્યક્તિ સમૂહમાં જીવન જીવવાનું વધુ પસંદ કરે છે। આમ સામાન્ય રીતે વાત કરીએ તો સામૂહિક રીતે કોઈ પણ ગ્રેવીની પૂર્તિ કરવા માટે
एक बीजा साथे आंतरक्रिया करता जोवा मळे छे। कोई पण कार्यनु अथवा कोई पण कार्य करवा माटे व्यक्ति एक बीजा वच्चे आंतरक्रिया एक बीजानी मदद लेतो जोवा मळे छे। એને આપણે સમૂહ કહી શકીએ કે ભાઈ આવા વ્યક્તિઓના બનેલા જે સમૂહ છે એને આપણે સમૂહ કહી શકીએ છીએ। આમ સામાન્ય રીતે સમૂહમાં કેટલીક બાબતો જોવા મળે છે, તો કયા કયા પ્રકારના સમૂહ જોવા મળે એની વાત કરીએ તો કે ભાઈ મિત્ર સમૂહ હોય, સપન સમૂહ હોય, વર્ગ વ્યવસ્થા હોય, જ્ઞાતિ સમૂહ હોય છે, મંડળ સમૂહ હોય છે, ધર્મસ્થાનમાં ભાગ પડે ઉપરાંત કરવા માટેના પણ કેટલાક સમૂહો જોવા મળે છે। તો આવા સમૂહના લક્ષણો શું આપી શકીએ કે ભાઈ સમૂહના લક્ષણો લક્ષણોની વાત કરીએ તો કયા કયા પ્રકારના સમૂહના લક્ષણો જોવા મળે તો ઉપરની બાબત જોયા પછી કે ભાઈ સમૂહની અંદર શું જોવા મળે છે તો પહેલું બે કે તેથી વ્યક્તિઓનો સમૂહ કયા સમૂહ છે કે ભાઈ મિત્ર જૂથ છે અને રમત જૂથ છે। સામાન્ય રીતે કે ભાઈ બે જ વ્યક્તિ અથવા વધારે બે જ વ્યક્તિ સાથેનું જે સમૂહ છે એને આપણે નામ આપી શકીએ મિત્ર જૂથ અથવા સમૂહ જૂથ। સમાન હોવાની સમાનતા, બીજું લક્ષણ છે કે સમાન હોવાની સમાનતા। સમૂહની અંદર દરેક વ્યક્તિ સમાન છે, કોઈ પણ વ્યક્તિ ઉચ્ચ નીચ હોતો નથી, એની આગવી લાક્ષણિકતાઓ જોવા મળે છે। સામૂહિક પ્રકારનો ઉદ્દેશ્ય કે હેતુ કે ભાઈ સામૂહિક પ્રકારનો ઉદ્દેશ્ય અથવા હેતુ હોય છે કે ભાઈ દરેક સમૂહનો એક સામૂહિક પ્રકાર કે બધા ભેગા મળીને કોઈ ઉદ્દેશ્ય હોય છે, કોઈ હેતુ હોય છે અથવા કોઈ કામ માટે સમૂહ ભેગું થયેલું જોવા મળે છે। અને છેલ્લે સામાજિક આંતરક્રિયા કે ભાઈ છેલ્લે આંતરક્રિયા કે ભાઈ સમૂહમાં દરેક વ્યક્તિ પોતાની રીતે સામાજિક આંતરક્રિયા કરતો દેખાય મળે છે। કોઈ પણ કાર્ય કે ભાઈ આપણે જોઈએ કે ઉદાહરણ લઈ શકીએ કે ભાઈ સ્વચ્છતા કે ભાઈ દેશની અંદર અત્યારે સ્વચ્છતા ઉપર જોર મૂકવામાં આવ્યું, બરાબર, તો એના અંદર એક વ્યક્તિ દેશની સત્તાનું કામ કરી શકશે નહીં। સમૂહમાં દરેક વ્યક્તિ ભેગા થઈ અને જો એ કાર્ય કરે તો ભારત દેશ એક સ્વચ્છતા અભિયાનમાં સફળ થઈ શકે। એટલા માટે અહીંયા એના લક્ષણોની ચર્ચા કરેલી છે કે ભાઈ એકથી વધુ બે કે તેથી વધુ વ્યક્તિઓ સમૂહની અંદર હોય છે, સમાન હોવાની સભાનતા હોય છે, સામૂહિક પ્રકારનો ઉદ્દેશ્ય અથવા હેતુ હોય છે અને સામાજિક આંતરક્રિયા એકબીજા હળી મળીને કોઈ પણ કાર્યને પૂર્ણ કરવામાં સમર્થવાન બનતું હોય છે। એટલે અહીંયા આપણે આના લક્ષણો આપણે જોયા। હવે એના પછી સમૂહની વાત કર્યા પછી આપણે મંડળની વાત કરીએ બીજી કે ભાઈ સમૂહ વિશે તો જોયું કે ભાઈ સમૂહ શું છે, બરાબર, પણ મંડળ કે ભાઈ સામાન્ય રીતે આપણે વાત કરીએ મંડળ એક સામાજિક સમૂહ છે। આપણે અલગ અલગ પ્રકારના મંડળો જોવા મળે છે જે લોકોને સભાનતાપૂર્વક સામૂહિક હિતની અથવા કાર્યની પૂરી પૂર્તિ માટે કોઈ ચોક્કસ સંગઠિત રીતે મંડળની રચના કરવામાં આવે છે। આમ મંડળની અંદર ધોરણો પ્રમાણે જુદી જુદી હોય છે। મંડળમાં વ્યક્તિને દરજ્જો અને ભૂમિકા નક્કી કરવામાં આવે છે। કોઈ પણ મંડળની રચના કરી હોય એ મંડળ કોઈ પણ કાર્ય માટે આપણે સમાજની અંદર પ્રસ્થાપિત કરી શકીએ છીએ। એની અંદર મંડળની અંદર નિયમો હોય છે, ધોરણો હોય છે અને એ ધોરણો ઉપર મંડળના સભ્યો નક્કી કરવામાં આવે છે અને એ મંડળ એ હેતુથી એક કામ કરવામાં આવે છે। એટલે ધારો કે આપણે કોઈ ઉદાહરણ લઈ શકીએ તો કેટલાક ઉદાહરણો આપેલા છે કે ભાઈ કામદારો માટેના મંડળો, યુનિયન મંડળો છે, બીજું યુવક મંડળો છે, મહિલા મંડળ હોય છે, વેપારી મંડળ હોય અને શિક્ષક મંડળ હોય છે। ખાસ કરીને આપણે આટલા મંડળો કાર્યરત જોવા મળે છે। મંડળો દ્વારા કોઈ પણ જે કાર્ય થતું હોય
એ કાર્યની દેખરેખ, એની કોઈ તકલીફ હોય તો એ પ્રશ્ન અથવા એ તકલીફને દૂર કરવી, આ બધું મંડળનું કાર્ય જોવા મળે છે. આ મંડળની રચના પણ સમાજની અંદર જોવા મળે છે. પણ સામાન્ય રીતે આપણે કહી શકીએ કે સમાજની અંદર પ્રાચીન કાળથી વર્ગો પડેલા છે. બરોબર, આપણે અગાઉ જોયું તેમ ઇતિહાસની અંદર ચર્ચા કરી કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ સમાજની અંદર પણ શરૂઆતની અંદર આવા જે વર્ગો પડેલા છે એ વર્ગોને આધારે સામાન્ય રીતે આ સમયમાં પણ આપણે કેટલીક બાબતોની અંદર વર્ગો પણ જોવા મળે છે. સમાજની અંદર આવા પણ અત્યારના સમાજની અંદર વર્ગો છે, જેમ કે ગરીબ વર્ગ, અમીર વર્ગ, મધ્યમ વર્ગ, શ્રમજીવી વર્ગ. બરોબર, આ બધા જ વર્ગો એ આ સમાજની અંદર જોવા મળે છે. સામાન્ય રીતે જોવા જઈએ તો કાર્લ માર્ક્સ પણ મૂડીવાદી વ્યવસ્થા અને વર્ગહીન સમાજની અવતરણા કરી છે. આપણે અગાઉ પણ એનું જોઈ ગયા. એટલે સમાજની અંદર વર્ગમાં પણ જો તમે અમીર વર્ગ, ગરીબ વર્ગનું હંમેશા શોષણ કરતો જોવા મળે છે. અને એ આધારે કાર્લ માર્ક્સે મૂડીવાદી વર્ગની એ અવગણના કરી હતી. અહીંયા આપણે સમાજમાં વર્ગો જોવા મળે છે. ત્રીજું, જ્ઞાતિ. કોઈ પણ સમાજ હોય એ સમાજ જ્ઞાતિ વગર અથવા જ્ઞાતિવિહીન સમાજ હોતો નથી. સમાજની અંદર જ્ઞાતિઓ એ કોઈ પણ સમાજની અંદર જ્ઞાતિ વગરનો સમાજ જોવા મળતો નથી. એટલે દરેક સમાજમાં જ્ઞાતિ વ્યવસ્થા જોવા મળતી હોય છે. સામાન્ય રીતે ભારત એક મોટો દેશ છે, એમાં સૌથી વધુ હિન્દુ ધર્મના લોકો વસતા જોવા મળે છે. આજે સામાન્ય રીતે એક સમાજશાસ્ત્રી જે રિઝેલ નામના સમાજશાસ્ત્રી છે એને ભારતમાં આજે 3000થી વધુ જ્ઞાતિઓ છે. કે ભાઈ રિઝેલ નામના ભારતની અંદર જોવા મળે છે. અને બીજું, જ્ઞાતિ વ્યવસ્થાને વ્યવસ્થિત રીતે જો કોઈ સોપાન આપવું હોય એવા સમાજશાસ્ત્રી M.M. શ્રીનિવાસ તેને ભારતની જ્ઞાતિઓને હિન્દુ સમાજની વર્ણ વ્યવસ્થામાં સમજાવી છે. સામાન્ય રીતે જોઈએ તો ભારતમાં જ્ઞાતિમાં વિશેષ પ્રકારના સંબંધો જોવા મળે છે. એમાં ખાસ કરીને જ્ઞાતિની અંદર વ્યવહારો, લગ્ન, સગાઈ સંબંધો, ખાનપાનની રીતો, વિશિષ્ટતા જોવા મળે છે. કે ભાઈ જ્ઞાતિ વ્યવસ્થાની અંદર કે ભાઈ વ્યવહાર એક જ્ઞાતિ પોતાની જ્ઞાતિના હોય એને જ વ્યવહાર આપી શકે, વ્યવહાર કરી શકે છે, લગ્ન સંબંધથી જોડાઈ શકે છે. ખાવા પીવાના વ્યવહારમાં પણ આપણે જ્ઞાતિ વ્યવસ્થા ખૂબ ચુસ્તતા જોવા મળે છે. કે ભાઈ અન્ય જ્ઞાતિ જે નિમ્ન કક્ષાની જ્ઞાતિ હોય એક વ્યક્તિ પાસે આપણે સંબંધો અથવા તો ખાનપાનની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ત્યાં જોવા મળતી નથી. આમ જ્ઞાતિ સમૂહો પોતાના આગવા વ્યવસાયો હોય છે. જ્ઞાતિ આધારિત વ્યવસાયો પણ ભારતની અંદર જોવા મળે છે. ધારો કે કોઈ સુથાર હોય તો એને વ્યવસાય તરીકે જોઈએ તો આપણે એ સુથારી કામ એટલે લાકડા આંતરગત કામ કરે જ્ઞાતિ. એટલે આપણે કહી શકીએ કે ભાઈ જ્ઞાતિ આધારિત વ્યવસાય પણ ભારતની અંદર જોવા મળે છે. સામાન્ય રીતે બીજા કેટલીક જ્ઞાતિઓ પણ પરંપરાગત જે બાપદાદાનો વ્યવસાય છે એ પણ કરતી જોવા મળે છે. એટલે સમાજની અંદર જ્ઞાતિ એ સૌથી વધુ અને વિશેષ જોવા મળે છે. હવે સામાન્ય રીતે વાત કરીએ તો આપણે બીજો એક આટલા ટોપિક જોયા પછી બીજો એક ટોપિક છે કે સામાજિક દરજ્જો અને તેની ભૂમિકા, એની ચર્ચા કરીએ. હવે સામાજિક દરજ્જો અને ભૂમિકા શું છે, કયા કયા પ્રકારની બાબતો તેમાં જોવા મળે છે એની વાત કરીએ. અહીંયા આપણે સામાન્ય અર્થની અંદર સામાજિક
दर्जो અને તેની ભૂમિકા કે સમાજમાં વ્યક્તિનો દર્જો શું છે સમાજમાં એની ભૂમિકા શું છે એ બાબતની ચર્ચા આપણે અહીંયા કરીએ કે અમી અંદર આપણે જોઈએ કે ભાઈ સમાજ સમાજ વચ્ચે કેટલીક આંતરક્રિયાઓ થાય છે અને એ આંતરક્રિયાઓને આધારે સમાજમાં વ્યક્તિનો દર્જો ભોગો અને ભૂમિકાઓ થતી જોવા મળે છે એને જે એનો જે દર્જો મળેલો છે એ દર્જા એને જે સ્થાન મળેલું છે એ સ્થાનને આધારે સમાજની અંદર વ્યક્તિએ પોતાની ભૂમિકાઓ ભજવવાની હોય છે દાખલા તરીકે એક ઉદાહરણ લઈ શકીએ કે ભાઈ કોઈ વ્યક્તિ દેશનું સંચાલન માટે કોઈ વ્યક્તિને નિમવામાં આવી છે તો એ વ્યક્તિને એક દર્જો મળેલો છે કે ભાઈ વ્યવસ્થિત વ્યક્તિ તરીકે દેશનું સંચાલન કરે હવે એની ભૂમિકા શું હોય કોઈ ભી દેશ ચલાવવા માટે કયા પ્રકારની વ્યવસ્થા કરવી પડશે વ્યક્તિની કઈ જરૂરિયાતો છે દેશમાં કઈ સમસ્યા છે આ બધા પ્રશ્નોની આ બધા પ્રશ્નોનું એને નિરાકરણ સર્જીથી લાવવાનું હોય એ એની ભૂમિકા ગણવામાં આવે છે અગાઉ આપણે જોઈએ તે પહેલા સામાજિક દર્જો એટલે શું એની વ્યાખ્યા જોઈએ તો સામાજિક દર્જો એટલે શું આવો અહીંયા આપણે કહી શકીએ તો એની અંદર એક કે ભાઈ ચોક્કસ સમયે કોઈ એક નિશ્ચિત વ્યવસ્થામાં વ્યક્તિનું સામાજિક સ્થાન ચોક્કસ સમયે નિશ્ચિત સ્થાન ચોક્કસ સમયે કોઈ એક નિશ્ચિત વ્યવસ્થામાં કોઈ એક નિશ્ચિત વ્યવસ્થામાં વ્યક્તિઓ સામાજિક સ્થાન આવું વ્યાખ્યા આપણે સામાજિક દર્જાની અંદર અહીંયા જુઓ તો અહીંયા કે ચોક્કસ સમયે કોઈ નિશ્ચિત વ્યવસ્થામાં એટલે કોઈ નિશ્ચિત જગ્યા ઉપર વ્યક્તિનું સામાજિક સ્થાન એટલે સમાજમાં જે સ્થાન છે એને આપણે સામાજિક દર્જો કહી શકીએ છીએ સામાજિક દર્જો નિશ્ચિત જગ્યાએ સમાજની અંદર એક વ્યવસ્થિત સ્થાન આપણે એને એટલે આપણે એને સામાજિક દર્જો કહી શકીએ છીએ સામાન્ય રીતે આગળ વાત જોઈએ કે ભાઈ સામાજિક દર્જો વ્યક્તિને અન્ય વ્યક્તિ સાથેના સંબંધમાં કેવી રીતે વર્તવું તે દર્શાવે છે સમાજમાં કોઈ પણ પ્રકારના સમૂહો મંડળો વર્ગ કે જ્ઞાતિમાં વ્યક્તિ કોઈ ને કોઈ પ્રકારનો દરજો ધરાવે છે કે ભાઈ સમાજની અંદર વ્યક્તિ એ કોઈ ને કોઈ પ્રકારનો સામાજિક દરજો એ સમાજની અંદર નિભાવતો અથવા તો ભૂમિકા ભજવતો હોય એ જોવા મળે છે આમ સામાન્ય રીતે કેટલીક બાબતોને આપણે દરજો અને ભૂમિકા સાથે જોડી શકીએ છીએ આમ આપણે અહીંયા આ વ્યવસ્થા અને આ વ્યાખ્યાઓ પરથી કેટલીક બાબતો જોઈ શકીએ કે ભાઈ દાખલા તરીકે ડોક્ટરનો દરજો ધરાવતી વ્યક્તિ એની શું ભૂમિકા છે કોઈ વ્યક્તિ ડોક્ટર છે તો એની શું ભૂમિકા છે સમાજની અંદર તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ કોઈ બીમાર વ્યક્તિ હોય એને સારવાર કરવો એને અંગત માર્ગદર્શન આપવું આવી કેટલીક બાબતો એ અહીંયા દરજા તરીકે અને એની ભૂમિકા તરીકે જોવા મળે છે એટલે દરજો ગમે તે પ્રકારનો હોય કે ભાઈ કોઈ વ્યક્તિને શિક્ષકનો દરજો હોય તો એની શું ભૂમિકા છે કોઈ ડોક્ટરનો હોય કોઈ વકીલનો હોય બરાબર વ્યક્તિને સમાજની અંદર કોઈને કોઈ પ્રકારનો દરજો મળેલો હોય છે કુટુંબની અંદર પણ વ્યક્તિને દરજો મળેલો હોય પિતાનો દરજો મળ્યો છે એને શું કરવાનું હોય તો પિતાનો દરજો મળ્યો છે એ વ્યક્તિએ કુટુંબનું ભરણ પોષણ કરવાનું તેના બાળકોને એને શિક્ષણ કરવાનું સમાજમાં એનું સ્થાન જાળવી રાખવાનું દરેક કાર્ય એ પોતે સરળતાથી કરી શકે છે આમ દરજો અને ભૂમિકા એકસાથે જે વ્યક્તિને દરજો મળેલો છે એ વ્યક્તિ સામાન્ય રીતે સમાજની અંદર પોતાની ભૂમિકા અદા કરવાની હોય છે અહીંયા બે પ્રકારના દરજા આપેલા છે એની આપણે ટૂંકમાં ચર્ચા કરીએ કે ભાઈ વ્યાખ્યા જોઈએ આપણે તો અહીંયા બે પ્રકારના દરજાઓ આપેલા છે કે ભાઈ અર્પિત દરજો અને પ્રાપ્ત દરજો અર્પિત દરજો અને પ્રાપ્ત
જાતે પ્રાપ્ત કરેલો હોય, પોતાની આવડત, પોતાની મહેનત અને પોતાના ભગતથી જે દરજો પ્રાપ્ત કર્યો હોય એને આપણે પ્રાપ્ત દરજો કહી શકીએ. પ્રાપ્ત દરજો એટલે કોઈ મહેનત કરીને શિક્ષક બન્યો હોય, ડોક્ટર બન્યો હોય, વકીલ બન્યો હોય, સરપંચ બન્યો હોય, તેને આ દરજો પ્રાપ્ત કરેલો છે, મહેનતથી પ્રાપ્ત કરેલો છે. જ્યારે અર્પિત દરજો છે એ જ્ઞાતિએ વ્યક્તિને પોતાના વંશ પરંપરાગત જે દરજો મળે અને આપણે અર્પિત દરજો કહી શકીએ છે. ધારો કે જ્ઞાતિ એને વંશ પરંપરાગત દરજો મળેલો છે, ધર્મનું સભ્ય પદ એટલે એ કયા ધર્મમાં જન્મ્યો છે એને અગાઉથી જાણ છે, સ્ત્રી છે કે પુરુષનો દરજો, એટલે આ દરજાઓ એ સામાન્ય રીતે બંનેની વ્યાખ્યા અલગ છે. અર્પિત એટલે પહેલેથી જ જે મળેલો છે એ દરજાને આપણે અર્પિત દરજો કહીશું, અને પ્રાપ્ત દરજો પોતાની મહેનતથી, પોતાની લગનથી એને જે પ્રાપ્ત કરેલું છે અથવા જે દરજો પ્રાપ્ત કર્યો છે એને આપણે પ્રાપ્ત દરજો કહી શકીએ છીએ. કે ભાઈ સામાન્ય રીતે આ બંને આપણે બાબતો અહીંયા જોઈ નેક્સ્ટ ટાઈમની અંદર અથવા તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સામાજિક ધોરણોનો અર્થ, લક્ષણોની બાબતની ચર્ચા કરીશું. ચલો, થેન્ક યુ.